કેમ છો મારા પ્યારા કેટલિસ્ટ ફેમિલી મેમ્બર્સ? ચલો સૌથી પહેલી આજની એમએસસી એન્ટ્રન્સ એસપી યુનિવર્સિટી માટે તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની, એનો સિલેબસ શું હોય, એમની એક્ઝામ ડેટ શું છે, ક્યારે ત્યાં પહોંચવાનો ટાઈમિંગ શું છે, બધી જ ઇન્ફોર્મેશન એમએસસી એન્ટ્રન્સ માટેની એસપી યુનિવર્સિટીની તમને અહીંયા અત્યારે મળી જશે. સૌથી પહેલી વસ્તુ, એમએસસી એન્ટ્રન્સ એસપી યુનિવર્સિટી માટે એક્ઝામ પેટર્ન શું હશે? એક્ઝામ પેટર્નમાં ખાસ જોજો, 60 એમસીક્યુ હશે, ઈચ હેવ 1 માર્ક્સ, 60 ક્વેશ્ચન હશે, 60 ક્વેશ્ચન જે છે, 60 ક્વેશ્ચન્સ, ઈચ હેવ 1 માર્ક્સ, દરેક ક્વેશ્ચન જે છે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, 25% નેગેટિવ, એટલે કે જો તમે ખોટો પડશે ક્વેશ્ચન તો તમારા 0.25 માર્ક્સ રિડ્યુસ થશે, કટ થશે. ટૂંકમાં તમે ક્વેશ્ચન ટચ કરશો તો જ, માની લો કે છોડી દીધો તો એમાં તમને કોઈ પણ પ્રકારનું નેગેટિવ નથી. નેગેટિવ કયો? જો ખોટો પડે તો જ. માની લો કે સી આવતો હોય અને તમે ડી ટીક મારશો તો જ તમને એમાં રિડ્યુસ થશે, તો જ એમાં તમારા કટ થશે માર્ક્સ, બાકી કોઈ કટ નહીં થાય. નહીં, 1 અવર, 1 કલાકનો પૂરેપૂરો ટાઈમ હશે, 1 કલાક તમને આપવામાં આવશે, 60 ક્વેશ્ચન હશે, 60 એમસીક્યુ હશે, 60 એમસીક્યુમાં તમારે જો સાચો પડે તો 1 માર્ક્સ, ખોટો પડે તો 25% નેગેટિવ સિસ્ટમ હશે. ઓકે, એક્ઝામ કેવી રીતે આપવાની છે? તો એક્ઝામમાં એન્ડ્રોઇડ મોબાઈલ લઈને જ જાજો. પહેલી વસ્તુ ખાસ જોજો, સ્ટુડન્ટ્સે એન્ડ્રોઇડ મોબાઈલ લઈને જ જવાનો છે એક્ઝામ સેન્ટર ઉપર. આઈફોન નહીં ચાલે, લેપટોપ નહીં ચાલે, ટેબ્લેટ નહીં ચાલે, કોઈ વસ્તુ નહીં, એન્ડ્રોઇડ મોબાઈલ લઈને જાજો, બરોબર છે? બીજી વસ્તુ, હા, એન્ડ્રોઇડ ટેબ્લેટ ચાલશે, ટેબ્લેટ માની લો કે લઈને જાઓ તો ચાલશે, પણ સાથે મોબાઈલ રાખજો. જો ત્યાં સુપરવાઇઝર એમ કે ભાઈ ના ના, હું ટેબ્લેટ નહીં ચલાવું, હું મોબાઈલ જ ચલાવીશ એમ, તો પછી લોચો થઈ જાય. તો ખાસ બને ત્યાં સુધી મોબાઈલ લઈને જાજો, બધાને એક સરખું રહે એ રીતે. સેલ્ફ ઇન્ટરનેટ ડેટા, ત્યાંથી તમને કોઈ વાઈફાઈ આપવામાં નહીં આવે, તમારા સેલ્ફ ઇન્ટરનેટ ડેટા, તમારા પોતાને જ ઇન્ટરનેટ ડેટા હોવો જોઈએ, રિચાર્જ પૂરેપૂરું કરાવીને જાજો. ઓનલાઈન તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે, ડાઉનલોડ એડમિટ કાર્ડ ફ્રોમ એસપી યુનિવર્સિટી વેબસાઇટ, એસપી યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એમની ઉપરથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. વેન્યુ, તમારું સ્થળ, પરીક્ષા સ્થળ, એક્ઝામ સેન્ટર, જ્ઞાનોદય પરીક્ષા ભવન, બહુ મોટું છે, તમને ખ્યાલ છે, વિદ્યાનગરમાં રહેતા સ્ટુડન્ટ્સને તો બધાને ખ્યાલ જ હોય, જ્ઞાનોદય પરીક્ષા ભવન જે છે યુનિવર્સિટીની અંદર જ જે આવેલું છે ત્યાં તમારે એક્ઝામ સેન્ટર રહેશે. સો ખાસ તમારે એન્ડ્રોઇડ મોબાઈલ લઈને જ જવાનું છે. હવે બીજી વસ્તુ, ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય કે ચલો અમારી પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે, હવે એમાં તો વોટ્સઅપ હોવાનું, બધી વસ્તુ હોવાની, કોને ક્વેશ્ચન આવ્યો એ તમે આ શેર કરી દે, એવું નહીં થાય. જો તમે ખાલી એ સ્ક્રીન, માની લો કે તમે તમારી એપ્લિકેશન જે તમને આપશે ત્યાં ડાઉનલોડ કરવા માટે આઈડી પાસવર્ડ આપશે, પછી તમે માની લો કે એમાં તમે બહાર નીકળ્યા ને વોટ્સઅપ ઓપન કર્યું, તો ફરી પાછા તમે એ એપ્લિકેશન ઓપન નહીં કરી શકો અને ઓટોમેટિક તમે સબમિટ થઈ જશે અને માની લો કે 2 જ ક્વેશ્ચન તમે સોલ્વ કરેલા હશે. ઇન શોર્ટ, યુનિવર્સિટીવાળા કોઈ મૂર્ખા નથી હોતા, બરાબર છે? કોઈ મૂર્ખ નથી હોતો. એમ તમે ઇઝીલી ચોરી કરી લ્યો, પહેલાનો ક્વેશ્ચન આ તમે આ કરી લ્યો એમ ઇઝીલી ચોરી કરો, એવો તમે વિચાર કરીને ભી ના જતા, કોઈ ઇઝીલી વસ્તુ નહીં થાય. સો જરા પણ ચોરીનો વિચાર કર્યા વગર એક્ઝામ દેવા જાજો. મોબાઈલ હશે, તમને એમ થશે કે મોબાઈલમાં તો આડાવાળું શેર ના થઈ જાય, એવું કાંઈ નહીં થાય. તમે જેવું લોગ આઉટ થશો એટલે સીધું સબમિટ થઈ જશે, પછી ફરી પાછી ઓપન નહીં થાય. એક વખત ઓપન કરી દેશે તમને યાર, પછી ફરી પાછું ઓપન નહીં થાય, એટલે ભૂલથી બી ચોરી કરવાનો વિચાર છોડીને જ જાજો, બરોબર? ઓકે, એક્ઝામ ડેટ છે 17 સપ્ટેમ્બર, ફ્રાઈડેના દિવસે હશે, અને એક્ઝામ ટાઈમ હજી તમને એક્ઝામ ટાઈમ જે ડિસાઈડ નથી થયેલો, બટ તે તમારા એડમિટ કાર્ડની અંદર જ એક્ઝામ ટાઈમ છે. ઓનલાઈન એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ થઈ જાય, પછી એમાં એક્ઝેક્ટ ટાઈમ આપેલો છે, અને એક્ઝામ ટાઈમની એક્ઝેક્ટ 1 કલાક પહેલાં રિપોર્ટિંગ ટાઈમ છે. તમારે એક્ઝામ ટાઈમ માની લો કે 1 ઓક્લોકનો હોય, 1 વાગ્યાનો હોય, તો તમારે 12 વાગે ત્યાં એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જવાનું છે. તો એક્ઝામ ટાઈમ શું છે તો એ એડમિટ કાર્ડમાં જોઈને જ જાજો. અને ડેટ આપણી રહેવાની છે 17 સપ્ટેમ્બર, એક્સટેન્ડ કરી દીધી છે ને ડેટ, એક્સટેન્ડ કરી આપી છે તમને, પહેલાં જે હતી હવે એમાં ટાઈમ વધારી દીધો છે, 17 સપ્ટેમ્બરના રોજ એક્ઝામ લેવાની છે, બરોબર? ઓકે, પ્રિપેરેશન મેથડ, ખાસ કરીને તમારે સિલેબસ શું છે, બરોબર છે? સિલેબસ શું છે તમારો? તો કમ્પ્લીટ રીડ FISER TY સિલેબસ, FISER TY 3નો સિલેબસ રીડ કરવાનો છે. હવે આમાં મોસ્ટલી યુનિવર્સિટીમાં ટેવ શું પડેલી હોય, તમને થ્યુરી બેઝ એક્ઝામ જે તમારી યુનિવર્સિટી મોસ્ટલી, હવે 8 જેટલા તો ખાલી એમસીક્યુ આપે છે, બાકીની બધી થ્યુરી બેઝ એક્ઝામ હોય, એટલે તમને અત્યાર સુધી જે ટેવ છે ને થ્યુરી બેઝની એક્ઝામની ટેવ હોય. સો એમસીક્યુ પ્રેક્ટિસ માટે ખાસ અમારે જે તમારો FISER TY નો સિલેબસ છે એ જ વસ્તુ તમને અમે કેટાલિસ્ટના લેક્ચર્સમાં આપેલી છે અને 100% ફ્રી આપેલા છે તમને.
અને પ્રેક્ટિસ મોર એન્ડ મોર એનસીક્યુ. 3 સપ્ટેમ્બર થી આપણે જે ગ્રુપ છે, કેટાલિસ્ટ ગ્રુપ છે, એમાં તમને એમસીક્યુ પ્રેક્ટિસ માટે તમને આખી આખું જેવી રીતે એસપી યુનિવર્સિટી એમએસસી એન્ટ્રન્સ ની એક્ઝામ છે એવી જ રીતે તમને એમસીક્યુ તમને ત્યાં ઇનશોર્ટ તમારું જ્યાં પેપર જેવી રીતે લેવાનું છે એવી જ રીતે તમને પેટર્ન થી 60 એમસીક્યુ હશે. ઈચ હેવ 1 માર્ક્સ, બીજી વસ્તુ 25% નેગેટિવ. એવી જ રીતે ઇનશોર્ટ આપણી જે ગ્રુપ છે એમાં જ તમને ક્વેશ્ચન પેપર મળી જશે, એમાં જ આન્સર કી પછી આવી જશે એક્ઝામ. એટલે તમારે પરફેક્ટ બધું જ જોવાનું છે. એમએસસી એન્ટ્રન્સની 17 તારીખે જે એક્ઝામ આપો એ અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની છે. ખાસ કરીને કેટાલિસ્ટમાં જે આપેલા લેક્ચર્સ છે, આ ખાસ કરીને કેટાલિસ્ટમાં આપેલા જે લેક્ચર્સ છે પરફેક્ટ જોજો. બીકોઝ તમે એફઆઈએસઆર ટીવાયની બુક્સ તો ઇનશોર્ટ સિલેબસ તો બધા જ રીડ કરવાના છે, બટ તમારે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી છે. એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા, એની પેટર્ન શું હોય, ઇન શોર્ટ તમારી પાસે ડીપ નોલેજ હોવું જોઈએ. ડીપ નોલેજ માટે તમારે લેક્ચર્સ જોવા જ પડશે, એના માટે તમારે ટાઈમ આપવો જ પડશે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય કે ચલો લેક્ચર ન જોવા ખાલી બુક્સ રીડ કરો. ભાઈ, બુક્સ રીડ કરવાથી તમને ક્વેશ્ચન કેવો પૂછાય, ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો એ ખ્યાલ નહીં આવે. આના માટે કોઈ એક તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી આવે, 100% ફ્રી છે. એક કામ કરજો, તમે ક્યારેક કોઈને એવો ટાઈમ આપી જજો કે ભાઈ ચાલો 10 દિવસ માટે હું તારા માટે ફ્રી એમ, 10 દિવસ માટે તારે જે કરવું છે તને, મને લો કોઈ ટેન્શન. તમે બીએસસી કરેલું છે એટલે 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ, 10th ને ભૂલી જાય, ચલો 7th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને તમે ભણાવી શકો, બરાબર છે. કોઈ બી વિધાઉટ એક્સપેક્ટેશન તમે 100% એને ડેડિકેશન આપી દો અને પૂરેપૂરું તમે સ્ટડી કરાવો. ચલો એને ફ્રી ઓફ સ્ટડી કરાવો. છતાં બી 7th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ એવું જ વિચારતો હશે કે ભાઈ આને આ મને ફ્રીમાં ભણાવે છે તો આને કંઈક તો હશે, જે મારે કંઈક તો હશે, એવો વિચાર કાઢી નાખો, બરાબર છે. કોઈ એવું ફરજિયાત નથી કે તમને હું ફ્રીમાં ભણાવું છું અત્યારે તો તમે મને બહુ જાજા બધા કંઈક અહીંયા આપી જાઓ, ગિફ્ટ આપી જાઓ, પૈસા આપી જાઓ, એવું કોઈ નથી. માત્ર એક કામ કરજો, કોઈને એવું થતું કે મારે ફ્રીમાં નથી ભણવું તો 51 રૂપિયાનું દાન ગૌશાળામાં ગાયુંને કરી આપજો, બરાબર છે. 51 રૂપીસ ઓનલી 51 રૂપિયાનું દાન કરી આપજો ત્યાં. ઓકે, બીજી વસ્તુ, નિરલ સરે તમને એક એનાઉન્સમેન્ટ બી કરેલું હશે કે ભાઈ જે ટોપ 51 વિદ્યાર્થીઓ જે ટોપ કરે એક્ઝામમાં ટોપ કરે એમને કેટાલિસ્ટ તરફથી એક બુક મળશે, એક બેગ મળશે કેટાલિસ્ટ તરફથી, એમને એક એપ્રોન મળશે અને એક પેન મળશે, બરાબર છે, ગિફ્ટ સ્વરૂપે. અને તમારા જે પ્રોફેસરો એમના હાથે જ આપણે તમને અપાવડાવશું ગિફ્ટ. સો આ ગિફ્ટ એટલા માટે રાખેલી છે કે તમને મોટિવેશન મળે, એક્ઝામ પ્રિપેરેશનમાં તમને ટાર્ગેટ મળે. હવે બીજી વસ્તુ, મેઇન વસ્તુ કહી દો, હવે હું જે કહેવા જાઉં છું એ સાંભળજો ખાસ. ઘણા બધા સ્ટુડન્ટ્સને શું હોય ખબર છે, ખાલી એજ ઇન્ક્રીઝ થાય, ઉંમર વધે પણ બુદ્ધિ તો હજી એટલી ને એટલી જ રહે, ગાફલત તો હજી એટલી ને એટલી જ કરતા હોય. બીજી વસ્તુ કે તમે બીએસસીમાં શા માટે આવ્યા છો, તમને એમબીબીએસમાં એડમિશન નહોતું મળ્યું એટલે બીએસસીમાં આવ્યો છે, યા તો સારી એન્જિનિયરિંગ કોલેજ છે, આઈઆઈટીમાં 11th 12th તમે જ્યારે સાયન્સ રાખ્યું ત્યારે બધાને એમ હોય ચલો હું તો બી ગ્રુપ રાખીને બીજે મેડિકલ, કોઈને ભાવનગર મેડિકલ એ ના ચાલે, સીધી બીજે મેડિકલ જોતી હોય યા તો એમ્સ જોતી હોય, પછી ખબર પડે એટલે આપણે તો ભાવનગર મેડિકલ તો ત્યાં દૂરની વાત રહી, એક જીમર સહી નથી મળતી, એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી મળતી, આપણે આમાં આવવું પડશે. તમે હોશિયાર હતા જ, 10th માં સારું રિઝલ્ટ હતું જ, એટલે જ તમે મોસ્ટલી સાયન્સ રાખ્યો હોય, છતાં બી તમારે બીએસસી કરવું પડે. એનો મતલબ કે તમે 11th 12th માં ગાફલત કરી ગયા હતા, રીડિંગ નહોતું કર્યું. એટલે એ ગ્રુપના સ્ટુડન્ટ્સ હોય તો એને પહેલાં જ્યારે સાયન્સમાં એડમિશન લીધું હોય ત્યારે એટલી બધી ઇન્કવાયરી કરી હોય સ્કૂલમાં કે મારે તો ZEE કરવું, ZEE, પછી ખબર પડે એટલે આપણે ગુજકેટમાંય સારા માર્ક્સ નથી, ગુજકેટમાંય ખાલી 20 માર્ક્સ આવે છે અને ZEEના આપણે સપના હતા પણ એ સપના પૂરા નથી થયા. એનું એકમાત્ર રીઝન તમારું રીડિંગ નહોતું, તમારી મહેનત ઓછી હતી યા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટવાળીની મહેનત ઓછી હોય એના કારણે તમારે ત્યારે બીએસસીમાં એડમિશન લેવું પડ્યું હોય. કોઈ એવું તો નથી કે જેને ભાઈ નીટમાં કે ZEEમાં બહુ હાઈ સ્કોર થયો હોય અને એને એમબીબીએસમાં એડમિશન નથી લીધું, એમબીબીએસના બદલે એને સ્પેશિયલ બીએસસીમાં એડમિશન લીધું, એવું તો કોઈ છે નહીં. ઇન શોર્ટ કે તમે બીએસસીમાં આવ્યા છો તો તમે હોશિયાર નથી એટલે નથી આવેલા, તમે બીએસસીમાં તમારે આવવું પડ્યું છે કે તમે 11th 12th માં મહેનત નહોતી કરી એટલે આવવું પડ્યું છે. સો એવી ભૂલ પાછી ન થાય, એવી ભૂલ રિપીટ જે 3 વર્ષ પહેલાં ભૂલ કરેલી હતી પાછી રિપીટ ન થાય એટલા માટે તમે એમએસસી એન્ટ્રન્સને ફૂલ ફોકસ કરો. તમને સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું હોય, સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો એમના માટે તમે એમએસસી એન્ટ્રન્સમાં એટલું રીડિંગ કરો, એટલું રીડિંગ કરો. ઘણા બધા એવું વિચારતા હોય હવે તો થોડાક દિવસે, જો થોડાક દિવસમાં કેટલુંક થાય, જરાય એવું વિચારતા નહીં. એમએસસી એન્ટ્રન્સ માટે ઓનલી 10 ડેઝ, 10 જ દિવસ કાફી છે. તમે ખાલી લેક્ચર્સ આપણા છે એ પરફેક્ટ જોવો. ઘણા બધાને ટેવ શું હોય કે ચલો લેક્ચર આવ્યા છે, લો ક્લિયરિટીમાં એક તો જોવે 144 360, કોઈ દિવસ લેક્ચર લો ક્લિયરિટીમાં જ જોવો ના, હંમેશા હાઈ ક્લિયરિટીમાં જ. હું એવું નથી કહેતો 1080માં જોવો,
720 માં જોશો તો બી ચાલશે, પણ એનાથી નીચે બને ત્યાં સુધી ના જાઓ. ઇન્ટરનેટ ડેટા થોડાક દિવસ આ ફ્રી છે, તો આના જે પૈસા તમને એક્ઝામ કોઈ ક્લાસીસ કરાવે તો થોડા ઘણા પૈસા લેતો, એ પૈસા તમે ઇન્ટરનેટ ડેટામાં નાખો અને હાઈ ક્લેરિટીથી જ જોવો. અને લેક્ચર નોર્મલ યા તો મેક્સિમમ 1.25, ક્યારેય 1.5 યા તો 2.5 યા તો 2 એવી ક્લેરિટી એટલી સ્પીડમાં ના જોવો, કારણ કે તમને એક્યુરેસી નહીં આવે. મેક્સિમમ 1.25 એમાં જ જોવો. એનાથી તમને થશે શું ખબર, બને ત્યાં સુધી પોસિબલ હોય તો નોર્મલમાં જ જોવો. બધા જ લેક્ચર તમને આપી દીધા છે. હજુ આપણે 3 સપ્ટેમ્બર સુધી આ એક્ઝામ ડેટ એક્સટેન્ડ થઈ છે, એટલે આપણે રજીસ્ટ્રેશન ડેટ બી એક્સટેન્ડ કરીએ. 3 સપ્ટેમ્બર સુધી આપણી જે વેબસાઇટ છે www.thephenol.com thephenol.com આમના ઉપર જઈ અને એમએસસી એન્ટ્રન્સ માટેનું ફોર્મ સીધું ખુલશે. એમએસસી એન્ટ્રન્સ ફ્રી રજીસ્ટ્રેશન એવું લખેલું હશે, ત્યાં જશો, તમને ત્યાં તમારો જે ડિટેલ છે ડિટેલ ખાલી આપી દેજો, એટલે તમને અહીંયાથી ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે એમએસસી એન્ટ્રન્સના. સો પૂરેપૂરું ફોકસથી, આઈ હોપ કે આપણે પૂરેપૂરા ફોકસથી એમએસસી એન્ટ્રન્સની એક્ઝામ આપીએ. મહેનત પૂરેપૂરી કરી લેવાની. કોઈ એવું વિચારતો હોય કે મારે આટલા દિવસમાં હવે શું થશે, એવું જરાય જરૂર ફરી પાછું કહું છું, એમએસસી એન્ટ્રન્સ માટે 10 ડેઝ ખાલી 10 જ દિવસ જરૂરી છે. અને જો એમએસસી એન્ટ્રન્સમાં ફ્રી સીટમાં મળી ગયો ને ભૂલકાઓ, તો પહેલી વસ્તુ એ કે તમારા મમ્મી પપ્પાના પૈસા જે છે એ થોડાક બચશે. પહેલું તો શું થશે, નહીંતર તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે હાઈ ફીસ હોય, તમારા હોસ્ટેલના ખર્ચા હોય, એ ન કરવા પડે. એટલા માટે તમે એમએસસી એન્ટ્રન્સમાં પૂરા દિલથી મહેનત કરી લો, 100% તમારું ડેડિકેશન આપી દો. 10 દિવસની અંદર ઘણું બધું થઈ જશે. તમારે અત્યારથી જ નક્કી કરો કે ભાઈ આટલો તમે પહેલા તો છે ને ગોલ, તમારો જે ગોલ હોય, વિધાઉટ વિઝન વિધાઉટ ગોલ જિંદગીમાં ક્યાંય પહોંચાતો નથી. પહેલા તો તમારો હંમેશા ગોલ હોવો જોઈએ, તમારું વિઝન હોવું જોઈએ કે મારે આ કરવું છે તો કરવું જ છે. એના માટે તમારે ટાઈમ આપવો પડે. થોડાક દિવસ ભૂલકાવું, આઈ રિક્વેસ્ટ યુ, થોડાક દિવસ માટે તમે ઇન્સ્ટા ફેસબુક વોટ્સએપ આનો યુઝ ઓછો કરો. હું એવું નથી કહેતો કે ભાઈ મૂકી દો જિંદગીમાં કોઈ દિવસ ખોલતા નહીં, ઓપન કરો, બટ તમારે જરૂર હોય એટલી જ વાર. સતત તમે ઇન્સ્ટાની રીલોમાં ચોંટી જાઓ, સતત તમે ફેસબુકમાં ચોંટી જાઓ, સતત વોટ્સઅપમાં ચેટિંગ કરતા રાખો. ચેટિંગ છે, રીલ છે, એ બધું 17 તારીખ પછી તમે જોજો જ, કાંઈ વાંધો નહીં. પણ 17 સપ્ટેમ્બર જે છે, 17 સપ્ટેમ્બર ત્યાં સુધી ફૂલી ડેડિકેશનથી તમે આમાં પૂરેપૂરી તૈયારી કરી લો. તમને ફ્રી ઓફ લેક્ચર્સ બી આપેલા છે. FOSOTYની સતત રિવિઝન કરો, મેક્સિમમ જેટલું એમ, ખાસ કરીને TY રીડ મેક્સિમમ કરજો. TYનું છે એ રીડ મેક્સિમમ કરજો. બધા જ ટોપિક વાઇઝ તમને લેક્ચર્સ બી આપી દીધા છે. આપણે કેટાલિસ્ટ ગ્રુપમાં બધા જ લેક્ચર તમને અવેલેબલ છે. તો એમના માટે તમારે ખાલી એટલું જ કરવાનું છે કે એ ડેડિકેશનથી 100% ડેડિકેશનથી લેક્ચર્સ જોવો, તમારી બુક્સ રીડ કરો. આટલું કરશો એટલે એસપી યુનિવર્સિટીમાં તમારો સ્કોર સારામાં સારો થશે. એમસીક્યુ પ્રેક્ટિસ માટેના તમને ગ્રુપમાં મળતા રહેશે એમસીક્યુ પ્રેક્ટિસ માટે. અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી આપણો જે આજનો લેક્ચર છે, આ જે લેક્ચર છે એ તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો. ઘણા બધી વાર એવો ઈર્ષાળુ બુદ્ધિ હોય કે ભાઈ હું એકલો જ સ્કોર કરી લઉં, ક્યારે એવું નહીં થાય. હંમેશા લક જે આપણે સરસ્વતી દેવી છે એ જેટલું બાંટવાથી એટલી વધે છે, યાદ રાખજો. સરસ્વતી દેવી જેટલી બાંટવાથી, જ્ઞાન જેટલું બાંટવાથી વધે છે. તમે બીજાને જ્ઞાન બાંટશો તો ભગવાન તમને ખુદને આગળ લાવશે. એટલે ક્યારેય એવું ઈર્ષાળુ યા તો એવું નેરો માઇન્ડેડ વિચાર ના રાખતા. જો ભવિષ્યમાં ખુદ આગળ વધવું હોય, તમારી જાણ ખાતર જેટલા પ્રોફેસરો છે, જેટલા પ્રોફેસરો તમને દેખાય છે એ પહેલાં BSc જ કરેલું હતું, અત્યારે બધાના 2-2.5 લાખ સેલરી છે પર મંથની. 2-2.5 લાખ સેલરી છે પર મંથની. તો એ લોકોએ ડેડિકેશનથી, ભલે BSc માં તમે આવેલા છો, મેં ખુદ બી BSc જ કરેલું હોય ને, BSc કરેલું છે, MSc કરેલું છે, PhD કરેલું છે, નેટ ક્વોલિફાઈડ કરી છે, GSET તમે જોતા જશો નીચે કેટલી લાઈન કરેલી છે. તો BSc માં આવે ત્યારે બધાને એવું થાય કે હવે યાર આમાં એટલું બધું કેરિયર નથી. ભલા માણસો, તમને હજી ખબર નથી એકચ્યુઅલી કે આપણું ફિલ્ડ છે કેટલું ક્રીમ ફિલ્ડ છે, કેટલું સ્ટ્રોંગ ફિલ્ડ છે. એટલા માટે તમને કહું છું કે આગળ હજી તમારું બહુ મોટું ભવિષ્ય છે, બહુ મોટું ફ્યુચર છે આ ફિલ્ડની અંદર. હોશિયાર તો બધા જ હોય છે, પણ આ ફિલ્ડમાં આગળ એ જ વ્યક્તિ વધી શકશે કે જેની પાસે ડેડિકેશન છે, ડેડિકેશનથી કામ કરશે એ ખૂબ આગળ વધશે. અને મારા ખૂબ આશીર્વાદ તમને બધા, મારા ભૂલકાઓ, મારા વિદ્યાર્થીઓને, મારા પ્યારા વિદ્યાર્થીઓને, કે તમે ખૂબ મહેનત કરો, ખૂબ સારામાં સારો સ્કોર કરો, ખૂબ
खूब एमसीक्यू ने प्रेक्टिस करो, मैक्सिमम एमसीक्यू ने प्रेक्टिस करता जाओ, करता अहीं 41 तरफ थी तमने ग्रुप में एमसीक्यू प्रेक्टिस माटे तमने आपसू ज एटली प्रेक्टिस करो, एटला पेपर्स प्रेक्टिस करो कि तमने फाइनल एमएससी एंट्रेंस से बहु इजी लगे। सो थैंक यू सो मच भूलकाओ, थैंक यू सो मच मारा स्टूडेंट्स। अने हाँ, एक बार तो एक एक कॉमेंट करी थी, प्लीज डोंट से भूलकाओ। अरे मारा प्यारा विद्यार्थियों, मैं क्लास में घनी वार अमरा विद्यार्थियों ने भूलकाओ एटला माटे कहता है कि आ ज्यारे आजे लेक्चर करो ने तो एक वीक सुधी बधाने याद रहेशे कि हाँ सर कीधुं तो मेहनत करवाथी खूब आगळ वधी शकाय, खूब प्रगति थाय। एक अठवाडियानी अंदर पाछा भूली जाशे कि मेहनत करवाथी ज आपणी प्रगति थाय, एटला माटे जनरली स्टूडेंट्सने भूलकाओ कहता होय छे। पण काई वांधो नहीं, बिंदास रहेजो। एक वीक पछी फरी पाछो हुं तमने आ अमुक फरी पाछो प्रकारनुं केवी रीते एक्जाममां प्रिपेरेशन करे, लास्ट मोमेंटमां शुं ध्यान राखवानुं, आ बधी ज वस्तु हुं तमने कहीश। બીજી વસ્તુ, કોઈપણને અત્યારે એમએસસી એન્ટ્રન્સનો ડર લાગતો હોય તો કાઢી નાખજો, બહુ ઇઝી હોય છે, તમારે માત્ર રીડિંગની જ જરૂર છે। રીડિંગ કરશો એટલે આખું પેપર તમને બહુ ઇઝી લાગશે। સો થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।